લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવતને સાર્થક કરતો કિસ્સો નવસારી ખાતે બન્યો હતો. જો કે નવસારીમાં ધુતારાઓની ટોળકી પાસે સોનું લેવાની લાલચમાં આવેલ મહારાષ્ટ્રના 9 જેટલા લોભિયા લૂંટારૂ નવસારી ખાતે બાળકોને રમવાની નોટો પધરાવીને લૂંટારૂઓ પાસે અસલી સોનાના બદલે નકલી સોનાના ટુકડાઓ લઈ મુંબઈ રવાના થયા બાદ ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ભીલાડ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસને વલસાડ કંટ્રોલ પોલીસ તરફથી મેસેજ મળ્યો હતો કે મુંબઈ પાર્સિંગની 3 કારમાં કેટલાક ઇસમો નવસારી તરફથી ડુપ્લિકેટ સોનું લઈને મુંબઈ તરફ જઈ રહ્યા છે. તે બાતમીના આધારે ભીલાડ પોલીસે આરટીઓ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી મહારાષ્ટ્ર પાસેની બ્રેઝા, ઇનોવા અને અર્ટિગા કારમાં સવાર 9 ઇસમોની અટકાયત કરી તેમની પાસેથી પીળી ધાતુના ટુકડાઓ કબજો કર્યા હતા. પોલીસ સાથે ઝડપાયેલા મુંબઈના 9 ઇસમો મિલિન સત્યવાન, સતીશ રેડકર, સંતોષ મોરે, વૈભવ ચાલુકર, દયાનંદ ગુરુનઈ, પ્રવીણ માકડે, રાહુલ દામોદર, રોહન સૂર્યવંશી અને સૌરભ અરૂને પોલીસે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ નવસારી ખાતે રહેતા કેટલાક ઇસમોએ તેઓને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી બોલાવ્યા હતા. જો કે પકડાયેલા ઇસમોએ નવસારીની ગેંગના ઇસમોને બાળકોને રમવાની નકલી નોટ આપી તેમની પાસેથી સોનાના ટુકડાઓ લીધા હતા. જો કે તે પણ પીળી ધાતુના નીકળ્યા હતા. જો કે આ સમગ્ર પ્રકરણમાં નવસારી હાઇવે રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓથી એક ઠગ ટોળકી પ્રવાસીઓને એન્ટીક સિક્કાઓનો ખજાનો સસ્તા દરે આપવાની લાલચ આપી તેઓને વાતોમાં ફસાવ્યા બાદ તેઓ પાસેથી રૂપિયા પડાવતા હોવાનું એક રેકેટ ચાલી રહ્યું છે. જો કે પ્રવાસીઓને સસ્તામાં ખજાનો આપવાની લાલચ આપી રૂપિયા પડાવતા ધતારાઓ પાસે પોતે જ મુંબઈના ધતારાઓના હાથે ધૂતાઈ ગયા હતા. જો કે મુંબઈના ઇસમોને અસલી સોના બદલે પીળી ધાતુ પધરાવ્યા બાદ તેના બદલામાં લીધેલ રૂપિયાની નોટો પણ બાળકોને રમવાની નકલી નોટો નીકળતા આ ધુતારૂઓએ પોલીસને જાણ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.